नमस्कार प्रिय मित्रों, मैं भरतभाई पटेल, विषय इकोनॉमिक्स धोरण 12। आपणे चैप्टर नंबर 5 की बात करता था गरीबी अने तेमा टॉपिक गरीबी ना निर्देशको नो आपणे चालू हतो। एमा आपणे त्रण निर्देशको विशे वात करी हती कि नीचो माथाधीन घरेलू वपराशी खर्च, बीजू छे कुपोषण અને ત્રીજું હતું અપેક્ષિત આયુષ્ય અને બાળમૃત્યુ। આજે એના પછીનો જે નિર્દેશક છે એ છે તબીબી સગવડ, તો એની વાત કરીશું। તબીબી સ્વાસ્થ્ય લગતું, સ્વાસ્થ્ય ક્ષેત્રે ડોક્ટરો, નર્સ, કમ્પાઉન્ડર વગેરે કર્મચારીનો સમાવેશ થાય છે। એ આપણને ખબર છે કે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં જે ડોક્ટરો છે, નર્સ છે, કમ્પાઉન્ડર છે, આ બધા કર્મચારીઓનો સમાવેશ થાય છે। અને અછત સ્વાસ્થ્ય સેવાઓને પ્રતિકૂળ અસર કરે છે। આ લોકોને જો અછત તો સ્વાસ્થ્ય સેવાઓને જે મોટી સેવાઓ પ્રજાને મળવી જોઈએ એ સેવાઓને પ્રતિકૂળ એક ગંભીર અસર થઈ શકે। ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડોક્ટરોની અછત આપણે જોઈએ કે ભારતની વાત જો કરીએ, આંતરરાષ્ટ્રીય વિદેશ સાથે જો કરીએ અથવા આંતરરાષ્ટ્રીય તુલના જો કરીએ આપણે, તબીબી જે સગવડો છે એ અને ડોક્ટરોની અછત આપણા ભારત દેશમાં આપણને જોવા મળે છે। વિકસતા ગરીબ દેશોમાં લોકોને તબીબી સગવડો ઓછી હોય છે। વિકસતો જે દેશ છે, ભારત જેવો વિકસતો દેશ છે, એના વિકાસ પ્રક્રિયા ચાલુ છે, એવા વિકસતા ગરીબ દેશોમાં લોકોને તબીબી સગવડો ઓછી મળે છે। તેઓ વારંવાર અનેક રોગોનો ભોગ બને છે કે વારંવાર સગવડો ઓછી મળે તબીબી એના અલગ અલગ રોગો ચાલુ હોય છે અને એનો ભોગ રોગનો ભોગ બને છે। આવા ગરીબોને પૂરતો પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ, એમને સમતોલ ખોરાક મળવો જોઈએ, જે પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ એ પૂરતો ખોરાક ગરીબ લોકોને મળતો નથી, પરિણામે એમની જે રોગ પ્રતિકારક શક્તિ છે એટલે ઝડપથી રોગનો ભોગ બને છે। એટલે એમને જે પોષણયુક્ત કેલેરીયુક્ત ખોરાક મળવો જોઈએ એ ખોરાક મળતો નથી, એને કારણે વારંવાર તેઓ અલગ અલગ રોગોનો ભોગ બને છે અને એને કારણે એમની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ ઘણી ઓછી હોય છે। દેશમાં આરોગ્ય વિષયક સેવાઓ ઓછી હોય છે, લોકો આવી સેવાઓથી વંચિત રહે છે અને પરિણામે ગરીબી વધી જાય છે। કે આપણા દેશમાં ઓલરેડી આવી જે આરોગ્ય વિષયક સેવાઓ છે એ ઘણી ઓછી છે અને લોકો આવી સેવાઓથી વંચિત પણ રહી જાય છે અને પરિણામે ગરીબી વધી જાય છે। વિકસતા દેશોમાં દર 6,000ની વસ્તી માટે એક ડોક્ટરની સેવા ઉપલબ્ધ છે। વિકસતો જે દેશ છે, જે વિકાસ પ્રક્રિયા ચાલુ છે, એમાં દર 6,000ની વસ્તી માટે ફક્ત એક ડોક્ટરની સેવા ઉપલબ્ધ છે। જ્યારે વિકસિત દેશોમાં કે જે દેશો સંપૂર્ણ વિકાસ થઈ ગયેલો છે એ વિકસિત દેશોમાં દર 350ની વસ્તી માટે એક ડોક્ટર સેવા, એટલે ડિફરન્સ જોવા મળે છે કે વિકસિત દેશોમાં 350 વ્યક્તિ સામે એક ડોક્ટર મળે છે, જ્યારે વિકસતા દેશોમાં આપણને 6,000 વસ્તી માટે ફક્ત એક ડોક્ટરની સેવા છે। વિકસિત દેશોમાં દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો તમે જોઈ શકો છો ડાયરિયા, મેલેરિયા, ક્ષય આવા રોગોથી ભોગવે પામે છે। જે વિકસતો દેશ છે એમાં લગભગ દર વર્ષે 1.7 કરોડ લોકો અલગ અલગ ડાયરિયા છે, ટાઇફોઇડ છે, મેલેરિયા છે, ક્ષય છે આવા રોગોથી મૃત્યુ પામે છે। દુનિયામાં લગભગ 2.3 કરોડ લોકો એચઆઈવી ભોગ બન્યા છે, એમાંથી 90% વિકસતા દેશોમાં છે। વિચારવા જેવા છે કે દુનિયામાં લગભગ 2.3 કરોડ લોકો એચઆઈવી જેવા રોગોનો ભોગ બન્યા છે અને એમાંથી 90% તો આપણા વિકસતા દેશોમાં જ જોવા મળે છે। તો આ તબીબી સગવડોની એ તબીબી સગવડની પૂરતી ન મળે તો પણ એની પાછળનું કારણ છે કે લોકો રોગોનો ભોગ બને છે, બરાબર છે, પૌષ્ટિક ખોરાક મળતો નથી, રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, સામે સ્વાસ્થ્ય સેવાઓ ડોક્ટરો છે, કર્મચારીઓ છે, નર્સ છે, કમ્પાઉન્ડર આવા જે કર્મચારીઓ છે એની પણ અછત જોવા મળે છે। અને આપણે જોયું વિકસતા જે વિકસિત આ પરિસ્થિતિ છે તો એનું પાછળનું કારણ છે કે ત્યાં ગરીબી જોવા મળે છે। પછી છે પીવાનું પાણી, પછીનો નિર્દેશક છે પીવાનું પાણી કે જનસમૂહ એટલે કે લોકો સ્વાસ્થ્યની સૌથી વધુ સુરક્ષિત પીવાલાયક પાણી અને સ્વાસ્થ્ય સ્વચ્છતાની સગવડો શકાય છે કે જનસમૂહનું સ્વાસ્થ્ય છે એ સૌથી વધુ સુરક્ષિત પીવાલાયક પાણી છે કે આપણે પીવાનું પાણી શુદ્ધ મળવું જોઈએ અને સ્વચ્છતા સગવડ સાથે સંકળાયેલું છે। દૂષિત પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ વગેરે પરિબળો અનેક લોકોનું કારણ બને છે કે દૂષિત પાણી એટલે ગંદુ પાણી, પછી શુદ્ધ અને પૌષ્ટિક ખોરાક ન મળતો હોય, એનો અભાવ જોવા મળતો હોય,
આવા પરિબળો ઘણા બધા રોગોનું કારણ બને છે. આવા રોગોથી જ શરીરમાં પેસે અને વ્યક્તિ મૃત્યુ સુધી પહોંચી જાય છે. વસ્તી ગણતરી 2003 માહિતી અનુસાર ભારતમાં 63.3% કુટુંબોને નળ દ્વારા શુદ્ધીકરણ સ્ત્રોતથી પીવાનું પાણી મળે છે. બરાબર છે કે વસ્તી ગણતરી 2003 વસ્તી ગણતરી થયેલી એમાં માહિતી અનુસાર પણ ભારતની અંદર 63.3% લોકો કુટુંબોને નળ દ્વારા ચોખ્ખું એટલે કે શુદ્ધિકરણ સ્ત્રોતથી પીવાનું પાણી મળતું હતું અને 8.67% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલું પાણી વિચારવા જેવા છે કે 8.67% કુટુંબો એવા હતા કે જેને નળ દ્વારા શુદ્ધિકરણ ન થયેલું એવું પાણી હતું અને 36% લોકોને અન્ય સ્ત્રોત જેવા કે કુવા છે, હેન્ડપંપ છે, ટ્યુબવેલ છે, ઝરણા છે, નદી નહેરો તળાવ પીવાનું પાણી પ્રાપ્ત થાય છે. આપણે ભાગ પાડ્યો કે 2011 વસ્તી ગણતરી અનુસાર ભારતમાં ફક્ત 63.3% કુટુંબોને જ નળ દ્વારા શુદ્ધિકરણ થયેલું પીવાનું પાણી પ્રાપ્ત થતું હતું. એમાંથી 8.67% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલ પાણી, 26% લોકોને અન્ય સ્ત્રોત જેવો કે કુવા છે, હેન્ડપંપ છે, ટ્યુબવેલ છે, ઝરણા છે, નદી નહેરો તળાવથી પીવાનું પાણી પ્રાપ્ત થાય છે. શુદ્ધ પીવાના પાણી ગેરહાજરીમાં ગંદુ પ્રદૂષણ મુક્ત પાણી દેશમાં પાણીનો રોગો વધારી ગરીબીની સમસ્યાને કે શુદ્ધ પીવાના પાણીની જે ગેરહાજરીમાં જે ગંદુ પ્રદૂષણ મુક્ત પાણી દેશમાં પાણીજન્ય રોગો વધારે છે. ગંદુ પાણી પીશે લોકો સ્વાભાવિક છે રોગો વધવાના છે. તો એ રોગો વધારીને ગરીબીની સમસ્યાને વધારે ગંભીર બનાવવા પ્રયત્ન કરે છે અને પાણી નથી મળતું શુદ્ધ પીવાને પાછળનું કારણ શું છે. પછી છે શૌચાલયની સુવિધા. તો ભારતમાં વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર કુલ વસ્તીના લગભગ 70% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે. આપણે ખબર છે કે 2011 વસ્તી ગણતરી કરેલી એ અનુસાર કુલ વસ્તીના લગભગ 70% વસ્તી ગ્રામ્યના વિસ્તારોમાં રહે છે. જેમ કે પાણીજન્ય અને ચેપી રોગો જોડે શક્યતા વધારે છે. ગ્રામમાં રહીશું એટલે એને પાણીજન્ય રોગો જે આપણે વાત કરી ગયા છે અને ઘણા બધા ચેપી રોગો જોડે શક્યતા વધારે છે. અનાથી બચવા સ્વચ્છતા ચોખ્ખાઈ ખૂબ જરૂરી છે અને તે માટે શૌચાલયની સુવિધા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તો આપણને એનું પુસ્તક આપેલું છે. શૌચાલયની સગવડના પ્રકાર મુજબ ઝૂંપડાવાસી કુટુંબો આપેલા છે. એમાં કુલ કુટુંબો 100% છે. હવે 100% માંથી બે ભાગ પડીએ છીએ. મકાનમાં જ શૌચાલયની સગવડવાળા કુટુંબો 66% છે અને મકાનમાં શૌચાલયની સગવડ ન હોય એવા 34% કુટુંબો છે. આનું વિશ્લેષણ શું હશે કે 100% કુટુંબોમાંથી 66% કુટુંબો એવા છે કે જેની પાસે શૌચાલયની સગવડ છે અને 34% કુટુંબો એવા છે કે જેમાં શૌચાલયની સગવડ આપણે જોવા મળતી નથી. પરિણામે સ્વચ્છતાના અભાવે પ્રદૂષણ અને શારીરિક નબળાઈ આવે છે અને આ જ રોગો બને છે. ઉત્પાદકતા અને ઉત્પાદનને સીધી અસર પહોંચે છે જે ગરીબીને વધારવા માટેનું કારણભૂત પરિબળ બની શકાય. એટલે સ્વચ્છતા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ શૌચાલયની સુવિધા આ છે એના માટે અગત્યની છે. એટલે આપણે જોયું કે શૌચાલયની સુવિધા નથી પાછળ એની પાછળ કારણ પણ શું છે ગરીબ. પછી છે રહેઠાણ. વિકસતા દેશોમાં આ રહેઠાણ ઉપર એક પ્રશ્ન છે, એ પણ એક સમસ્યા છે, એક પણ એક નિર્દેશક છે. એટલે વિકસતા દેશોમાં રહેઠાણની પણ આપણને તંગી જોવા મળે છે. લોકો ગંદી ચાલો ઝૂંપડપટ્ટીમાં રહે છે. આ પણ એક ગરીબીનું ધોરણ છે, એક માપદંડ છે કે લોકો ગંદી ચાલોમાં રહે ઝૂંપડપટ્ટીમાં રહે તેનાથી જ આપણને ખ્યાલ આવે. બરાબર છે કે ત્યાં ગરીબીનું પ્રમાણ આપણને જોવા મળે છે. રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. ખોરાક, કપડા અને રહેઠાણ એ પણ માનવીની શું કે પ્રાથમિક જરૂરિયાત. રહેઠાણ મળે છે તેના પરથી ગરીબી ઓળખે કે રહેઠાણ ઘર નાનું છે, મોટું છે, ઝૂંપડામાં રહે છે, ફૂટપાથ પડે છે એના પરથી જ વ્યક્તિની ગરીબીનું ધોરણ નક્કી કરે છે. રહેઠાણનું મકાન, ઓરડાઓ, પહેરાવાની સંખ્યા, ઘરમાં નળ, ડ્રેનેજ, વીજળી જેવી સગવડતા ધરાવતા મકાનની ટકાવારી ગરીબી કક્ષા દર્શાવે. તમારે વ્યક્તિ કેવી રીતના ગરીબ છે એનું માપદંડ કરવું હોય, ગરીબની કક્ષા જાણવું હોય તો આપણે રહેઠાણના મકાન પરથી કરી શકીએ. એ મકાનમાં કેટલા ઓરડાઓ છે, રહેઠાણની સંખ્યા કેટલી છે, ઘરમાં નળ છે કે કેમ, ડ્રેનેજની સગવડ છે કેમ, વીજળીની સગવડ છે કે કેમ, એ ધરાવતા મકાનની ટકાવારી પરથી આપણને ગરીબીની કક્ષા દર્શાવે. ભારતમાં પૂરતી સગવડતાના મકાનોની ઘણી તંગી પણ આપણને જોવા મળે છે. ભારતમાં 60% લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અથવા જીવન માટે જોખમ કેવા દીવાલ બને છે કે ભારતમાં 60% લોકો
કે જીવના જોખમે વસ્તક કરે છે, પોતાના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે, નુકસાન પહોંચાડે, અથવા જીવન માટે એક જોખમરૂપ એવા ઘરમાં નિવાસ સ્થાને એ લોકો રહે છે. ભારતમાં મોટાભાગના મકાનો એક રૂમની સગવડ છે, જ્યાં એક જ રૂમ હોય ત્યાં જેટલી સગવડ મળે એવા મકાનો પણ છે, જે ગરીબીનો માપદંડ છે. એના પરથી પણ ગરીબી વખડે, એના મકાનના પ્રકાર પરથી આપણે ખબર પડે કે વ્યક્તિ પાસે કેટલી સગવડ છે મકાનમાં, મકાન કેવું છે, એના પરથી એ ગરીબી માપદંડ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચાર માપદંડો જોયા, તબીબી સગવડની વાત કરી, પીવાના પાણીની વાત કરી, શૌચાલયની સુવિધા અને રહેઠાણની, બાકીના જે નિર્દેશકો છે એ પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.